Friends, my name is Draupadi Goswami and you are watching Slamaster Gujarati. Friends, આજના આ વિડિયોમાં અમે તમને જે અમરેલા ઘેરનો ચણિયો હોય છે તેનું કટિંગ શીખવાડવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. તમે જોઈ રહ્યા છો તેવી જ રીતે આ આપણું કાપડ છે અને ઓલું આપણું જે નીચે પડ્યું છે તે આપણું અસ્તર છે. ફ્રેન્ડ્સ, આપણે બધું કટિંગ અસ્તર ઉપર કરવાનું છે, પછી અસ્તર કાપડ ઉપર મૂકીને કાપડ પર કટિંગ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણું ચાર વડું ફોલ્ડ કાપડ છે, આપણે જોઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, ચાર વડું ફોલ્ડ કાપડ છે. આપણે અમરેલા ઘેરનો આપણે ચણિયો બનાવવાનો છે, તેનું માપ લેતા અમે તમને શીખવાડીએ. તો આ આપણા માપનો ચણિયો છે અને એમાં ફ્રેન્ડ્સ આપણી આખી લંબાઈ છે. તમે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો, આ આપણી આખી લંબાઈ છે અને ફ્રેન્ડ્સ આપણી કમર થાય છે. આ બંને માપ આપણે યાદ રાખી લેવાના છે. ફ્રેન્ડ્સ, આપણું ચોરસ કાપડ છે તેને આપણે આવી રીતે આમ ક્રોસમાં ફોલ્ડ કરેલું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે આમ ક્રોસમાં ફોલ્ડ કરી લેવાનું છે અને હવે આપણે આની અંદર બધા માપ માર્ક કરીશું. ફ્રેન્ડ્સ, આપણે કમરનું માપ જે તેમાં લીધું હતું તેનું તે માર્ક આવવું જોઈએ અને ત્યાંથી અહીંથી આપણે આવી રીતે માર્ક કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આ લંબાઈ કેવી રીતે લેવાની છે તમે ખાસ જોજો. ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે માપ લેવાનું છે, તમે જોજો ખાસ પ્લીઝ. આપણે બંને બાજુ ગોળાકારમાં માપ લઈ લીધું છે, હવે આને આપણે કટ કરીશું. ફ્રેન્ડ્સ, આવી રીતે કટ કરવાનું છે. આ બાજુ પણ આપણે ગોળ કટ કરવાનું છે. તમે સામે ખૂણામાં જોઈ શકો છો, આખું કાપડ નથી આવતું. ફ્રેન્ડ્સ, અહીંયાથી તમે જોઈ શકો છો, આખું કાપડ આપણે નથી આવતું ડબલમાં. તો ત્યાં આપણે જે વધારાનું કાપડ આપણે જે કાપ્યું તેની ઉપર મૂકીશું આવી રીતે અને આને કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે કટ થઈ ગયું છે, હવે આગળની આપણે પ્રોસેસ જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે જે અહીંયા ઉપર આવડું બીજું કાપડ લગાડ્યું તેની ઉપર આપણે ટાંચણી જેવું કાંઈક આમ સોય જેવું આપણે લગાડી દઈશું, જેનાથી આપણને ખબર પડે કે આપણે આ કાપડ ક્યાં જોઈન્ટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું જે મેઇન જે કાપડ છે તે કાપડને અમે આવી રીતે ચાર વડું ફોલ્ડ કરી લીધું છે. અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ચાર વડું ફોલ્ડ કરી લીધું છે. આ હલની તે માટે આપણે અહીંયા પણ ટાંચણી લગાડી દઈશું. ફ્રેન્ડ્સ, અમે આખી લાઈનમાં ટાંચણી લગાડી દીધી છે. હવે જે આપણે અસ્તર કટિંગ કર્યું હતું તે એમનેમ અમને માથે મૂકી દઈશું અને આપણે કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે અહીંયા ફૂલ સાઈઝ આપણે અસ્તર જે છે તે અહીંયા ફિટ આવી ગયું છે. ફ્રેન્ડ્સ, એ માર્ક કરી લેશું, આપણે સાઈડમાં લઈ લેશું અને જે આપણે અસ્તરમાં કટિંગ કર્યું તેવી રીતે સેમ ટુ સેમ કટિંગ આપણે કાપડ ઉપર કરી નાખશું રાઉન્ડ શેપની અંદર. એકવાર માપ આપણે ચેક કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ, આપણે અસ્તરમાં જે માપ હતું એના કરતાં થોડુંક વધારે આપણે લંબાઈ રાખી છે અને આપણે હવે કટ કરી લઈએ છીએ. તમે બી ફ્રેન્ડ્સ એવું કરી શકો છો, અસ્તર કરતાં લંબાઈ થોડીક વધારે લઈને કાપડમાં કટ કરી શકો છો.
હવે ફ્રેન્ડ્સ આપણે પહેલાંની જેમ જે અહીંયા કાપડ નથી આવતું તે કાપડ આપણે મૂકશું. ફ્રેન્ડ્સ આપણે બધી બાજુથી કટ થઈ ગયું છે, હવે આમ ટાંચણી ભરી લેશું. ફ્રેન્ડ્સ આખો ઘેર અમે તમને બતાવીએ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, આખો ઘેર આ બની ગયો છે આપણો. આખો આ જે ઘેર વાળો ચણિયો છે તેનું કટિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો. સામેની બાજુ અમે ટાંચણી લગાડેલી છે, આ બાજુ આખી બાજુ જે તમને બતાવી છે ફ્રેન્ડ્સ ને અમે ટાંચણી લગાડેલી છે. તમને અસ્તર બતાવીએ તો ફ્રેન્ડ્સ આ આખું અસ્તર છે, તે આને જે કાપડ કરતાં થોડુંક નાનું છે, નાનું માપ અમે થોડુંક રાખેલું છે. તો ફ્રેન્ડ્સ આખું કટિંગ થઈ ગયું છે. અને તમને ફ્રેન્ડ્સ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ તમારે કાંઈ અમારી પાસેથી શીખવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અમે તમને શીખવાડી દેજો. સો પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ.